नमस्कार मित्रों, स्वागत है तमारू मोरबी अपडेट में। हूँ छू विपुल प्रजापति। चूंटणी ने हवे गणतरी दिवसों बाकी है तरह राजकीय पक्षी साथ सरकारी तंत्रए जे छे ई कमर कसी है। चूंटणी तंत्र माटे तनतोड़ मेहनत कर रिया छे। अत्यारे आपणे जे आवे छे लीला लहर के जे रवा पर रोड पर आव्युं छे, आ लीला लहर एवो बगीचो जे छे के ज्यां ढळती संध्याए एटले के जे वृद्धो होय मोटी उमरना जे लोको होय તે અહીંયા બેસી અને પોતાના જમાનાની વાતો કરીને ગપસપ કરતા હોય છે, અને અહીંયા જે સવાર છે સવારે અને સાંજે બેસતા હોય છે અને આ બગીચાની છે જાળવણી કરતા હોય છે। અહીંયા જે છે પુસ્તકો હોય સામયિકો હોય વાંચી અને પોતાનું જીવન છે એ વ્યતીત કરતા હોય છે। મોટાભાગના છે એ ગામડેથી આવતા હોય છે, ત્યારે શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવે, પરંતુ એના મિત્રો જે છે એની હારના જ મળી જાય તો આ જે છે એ સમય પસાર ક્યારે થઈ જાય કાંઈ ખબર ન પડે। ત્યારે આ જે મિત્રો છે એમની સાથે જ આપણે વાતચીત કરીશું કે ત્યારના જમાનાની કેવી ચૂંટણી થતી, અત્યારના જમાનાની કેવી ચૂંટણી થતી। ત્યારે આપણી સાથે કાકા એક છે, કાકા તમારું નામ કહેજો। મારું નામ અમરસિંહભાઈ ભવાનભાઈ કાસુંદ્રમ। ઓકે કાકા, તમારું ગામ કયું, ક્યાં વ્યવસાય સાથે પહેલાં સંકળાયેલા હતા તમે? મારું ગામ આ મૂળ રવા પર આ બાજુમાં જ રહ્યું, અને હાલમાં અત્યારે અહીં મોરબી રહું છું ઘણા વર્ષોથી, અને વ્યવસાય સર્વિસ કરતો અને બાકી વ્યવસાય ખેતી કરતો। ઓકે કાકા, તમારા જમાનામાં જે પહેલાં કેવી રીતે ચૂંટણી પહેલાં લડાતી 30-40 વર્ષ 50 વર્ષ પહેલાં, અત્યારે ચૂંટણી કેવી રીતે લડાય છે, અત્યારે કેવો માહોલ છે? ચૂંટણી તો પ્રક્રિયા હતા આમ તો એ જે છે એ છે એ રીતે જ, એમાં કાંઈ છે નહીં। પહેલાં આપણે ચૂંટણી લડાતી ત્યારે એ માધ્યમો જે જાહેરાત નહોતા ને એ બહુ લિમિટેડ હતા, ટેકનોલોજી આટલું વિકાસ પામેલું નહીં, એટલે જે તે ઢોલ નગારા ના તે ને એ રીતે પ્રચાર કરવા જાય, ગામડે ચોકમાં ભેગા કરે, મોહલ્લો હોય તો મોહલ્લાના ઓલામાં ભેગા કરે, અને અહીંયા કણે એ બધી માહિતી આપે કે ભાઈ હું ઉમેદવાર છું, અને બેલેટ પેપરથી સિક્કો મારીને જે આપણે નાખતા એ રીતે મતદાન થતું। આજની તારીખમાં હવે ટેકનોલોજીનો વિકાસ થયો, એને કારણે પ્રચારના માધ્યમોમાં પણ ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ થયો, એટલે એ રીતે હવે એ બહુ મોટા ઓલામાં પ્રચાર થાય છે પોતપોતાનો ઉમેદવારનો, અને મતદાન કરવા માટે થઈને હવે એ ટેકનોલોજી આવી કે કહો એનો અણુપ્રકાશ સિક્કો મારવાનો આવતો નથી, પણ બટન દબાવવાનું આવે છે જે આમ સરળ રહે છે, પણ હવે બીજું બસ બાકી તો કોઈ કાંઈ ફેરફાર બહુ છે નહીં। જે બીજા પ્રચાર માધ્યમો જે છે એ પ્રચાર માધ્યમો પહેલાં જે છે બહુ ઓછા હતા, અત્યારે જે વધી ગયા છે એના કારણે જે લોકોની માનસમાં કંઈ ફેરફાર થયો એવું લાગે છે? એને વિસ્તૃત માહિતી મળે કે ભાઈ કદાચ કોઈના આખા પોતાનો પરિચય આવતો હોય કે જે નો આમ આપણે મળીને એનો પરિચય ન મેળવી શકતા હોય તો એનો પરિચય એની અંદર આપણને જાણવા મળે કે ભાઈ શું કરે છે, વ્યવસાય શું છે, એ બધું એમ। આપણે જે માહિતી આપી ત્યારે આપણી સાથે બીજા એક કાકા પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ કહેજો કાકા। નારાયણભાઈ। નારાયણભાઈ, તમારું કયું ગામ છે મૂળ અને અત્યારે? નારાયણભાઈ જેઠાભાઈ વાળજા, મૂળ ગામ કુંતાસી, હાલ મોરબી। બરોબર છે। અને લીલા લહેરમાં કાયમ બેહવા વાળા લીલા લહેરના સભ્ય છે, લીલા લહેર કરવા વાળા, અને આ લીલા લહેરમાં હવારમાં ધૂન હાલતી હોય કલાકવાર ધૂન હાલે, એક કલાક વાંચન હાલે, અને આ સિનિયર સિટીઝન બધા સાથે મળી અને ધૂન ભજનને બોલતા હોય, અને એક કલાક કથા વાંચાતી હોય, કથા સાંભળતા હોય, અને એ બેહવાનું સરસ છે। અને અત્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ઊભો થયો છે અને ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે જે અગાઉના સમયમાં ચૂંટણી લડાતી એ ચૂંટણીમાં બહુ ખર્ચ ઓછા કરતા જે ઉમેદવાર હોય ગમે તે ઉમેદવાર કોઈ પણ પક્ષનો, પણ એ દરેક ઉમેદવાર ખર્ચમાં બહુ મર્યાદિત હતું અને હાવ ઓછા ખર્ચે ચૂંટણી લડાઈ જતી, અને અત્યારે તો જુઓ એટલે આપણને એમ થાય કે આ ચૂંટણી જ્યાં જુઓ અહીંયા કાર્યાલય ધમધમે છે ભાઈ, અને ખૂબ ખર્ચા થાય છે, એટલે અગાઉની જે કાંઈ ચૂંટણી હતી અને અત્યારની ચૂંટણી, અને તો એ એમ કહેવું હોય તો કહી શકાય કે જમીન આકાશનો ફેર એટલો ફરક પડી ગયો છે। બાકી તો આ ચૂંટણીનો માહોલ ઊભો થયેલ છે, અને જે જે પક્ષો ચૂંટણી લડી રહ્યા છે એ એમનો પ્રચાર કરી રહ્યા છે, અને જે કાંઈ એને કહેવું હોય અત્યારે કહી રહ્યા છે કે અમે ચૂંટાઈશું તો આ કરશું, અમે ચૂંટાઈશું તો આ કરશું, એવા પ્રલોભન આપી રહ્યા છે।
પહેલાં પણ આવા પ્રલોભનો આપતા અને એ જે પ્રલોભનો આપતા એ પછી દાખલી ચૂંટાઈને એ પ્રલોભનો જે છે એ સાચા પાડતા કે શું હતું? હા, અગાઉ જે કાંઈ રાજકારણીઓ હતા એ અગાઉના રાજકારણીઓ જે કાંઈ પ્રલોભન આપતા એ કરતા, પણ પ્રલોભન આપવામાં દોષ આવતા. મને સાંભળે છે ત્યાં સુધી હું જોતો એટલે એ બહુ એવા પ્રલોભન આપતા નહીં, અને એને એ નહોતું કે ભાઈ આટલું બાકી. હા, પછી ભલે અમુક કીએ મુખ્ય મુદ્દો હોય તો એવા મુખ્ય મુદ્દા હોય જેટલા એને ચૂંટણી ઢંઢેરામાં બહાર પાડ્યા હોય ને એટલા ચૂંટણી ઢંઢેરામાં જાજો ભાગ વચનો કહેવાય એને વચનો દેતા એટલા પાડતા, અને હવે તો કેટલા વચનો દઈ દે છે ને પછી કેટલા પાડે છે હા એ કાંઈ નક્કી નથી. અઠવાડિયામાં જ ભૂલાઈ જાય કે વચનો આપ્યા હતા ને શું કાંઈ ભૂલતા તો ન હોય પણ કરવા ન હોય એમ જ. બાકી ભૂલાય તો નહીં, એમ તો જેને મત આપ્યા છે એ પાછા ઉઘરાણી કરતા હોય, મત આપ્યા એ પાછા માંગણી તો કરતા હોય ને. તમે એ વખતે કીધેલું હતું કે ભાઈ અમારી સરકાર થાય છે તો અમે આટલું આ કામ કરશું, અને જે કાંઈ મતદારોની માંગણી હતી એ હા પાડેલી હતી, તો હવે કાં ન કરો એટલે ઉઘરાણી. એ ઉઘરાણી કહેવાય, ઉઘરાણી કરતા હોય પણ પછી ઉઘરાણીવાળાનું કાંઈ બહુ કામ આવતું નથી. એક ફેર મત દીધા પછી પૂરું, શું કોણ ને હું કોણ? ઓકે, અત્યારે મતદાન, અત્યારે મત લેવા છે ત્યારે મતદાન માટે બધા જો હરી ફરી દીયા છે, અને અત્યારનું મતદાન એવું થઈ ગયું છે કે મતદાન પૂરેપૂરું થાય છે, મીડિયા મારફત માણસોને ખબર હોય છે એટલે એમાં બહુ કહેવું નથી પડતું. મતદાન સારું થાય છે પહેલાં કરતા, પહેલાંય થતું અત્યારે થાય છે, પણ પહેલાંની ચૂંટણી અને અત્યારની ચૂંટણીની સરખામણીની તમે વાત કરતા હો તો બહુ ફરક પડી ગયો. પહેલાં ખર્ચ બિલકુલ ન કરતા, હંચોળી ધારાસભાની ચૂંટણી હોય તો બે ગાડીઓ ફરતી હોય, એક ગાડીમાં ધારાસભ્યો અને એક ગાડીમાં બીજે ટેકેદાર. પહેલાં હાવ શરૂઆતમાં તો લોકશાહી આવી ત્યારે એક જ ગાડી આવતી, એક જ ગાડી આવે એમાં ઉમેદવાર હોય ને બે ચાર ટેકેદારો હોય, તે પછી બે થઈ. એટલે અત્યારે તમે કેટલી ગાડી આવે એ આપણે ગણી ન હોય એટલી ગાડીઓ ફરે છે. લ્યો કાકા, બીજું મારે પૂછવું હતું, પહેલાં જે છે એ ઉમેદવાર જે પ્રચાર કરવા માટે તે લોકો ભેગા થતા, અત્યારે જે છે લોકો ભેગા નથી થતા, કારણ કે જે સ્થાનિક લોકો હોય છે એ એનો કોઈ રસ નથી પડતો હોય તો, અને આ ઉપરાંત અત્યારે ભજીયા ને અંતે કાર્યાલયોમાં ચાલુ હોય, પહેલાં આવું કંઈ હતું ખરું? ના, પહેલાં આ હતું જ નહીં, ક્યાંય ભજીયા કે નાસ્તા પાણીનું કે એવું તો હતું જ નહીં, ચા પાણી પીવડાવે આવે એટલે એ આવે, ત્યારે કાર્યાલય નહોતા. કાર્યાલય મેઇન કાર્યાલય એક બે ખોલ્યા હોય બાકી, અને અત્યારે જ્યાં જો રેડી. આપણી સાથે બીજા કાકા છે, કાકા તમારું નામ કહેજો પહેલાં. મારું નામ ગુણવંતભાઈ છે. ગુણવંતભાઈ, તમે પહેલાં કેમાં સર્વિસ કરતા, શું કહે છે, ક્યાં રહેતા, મૂળ ગામ કયું તમારું? અમારું સર્વિસ અહીંયા જ કરતા, મોરબી. મોરબીમાં જ કરતા? એટલે કોઈ સરકારી વિભાગમાં હતા કે પ્રાઇવેટ વિભાગ? સરકારી વિભાગ. સરકારી વિભાગમાં. ઓકે કાકા, અત્યારે તમે જે છે લીલાલેરમાં દરરોજ આવીને ટૂંકમાં બધા સાથે વાતચીત કરતો હોય છે, અત્યારે ચૂંટણીની ચર્ચા થાય છે કે નહીં આ તમારા લીલાલેરમાં? આમ તો સ્વાભાવિક થાય, બધે થાય, ચૂંટણી ગમે ત્યાં બેઠા હોય ત્યાં એ તો થાય ચૂંટણી. કેવી ચર્ચા થાય અહીંયા અત્યારે બેઠા હોય તો? બસ હવે આ માહોલ ઉપર આધાર છે બધો, કેવો માહોલ છે. એવો કેવો માહોલ તમને કેવો લાગે? માહોલ અત્યારે તો હા સારો છે, સારો માહોલ છે. બરોબર છે. પહેલાં કરતાં જે પહેલાંની ચૂંટણી હતી, તમે લગભગ મને લાગે 50-60 વર્ષથી આ ચૂંટણી મતદાન કરતા હશો, ત્યારની ચૂંટણી જે છે સૌથી પહેલાંની ચૂંટણી, જે આઝાદી વખત પહેલાંની ચૂંટણી, અને અત્યારની ચૂંટણીમાં શું કંઈ ફેર લાગે છે? જેમ જેમ પરિવર્તન આવતું જાય એમ એમ ફેરફાર તો થતો જાય. બરોબર. ચૂંટણીમાં શું ફેરફાર તમારા દ્રષ્ટિએ શું શું ફેરફાર થયા હોય? એ તો હવે આપણે બધું આ જોઈ જ છીએ ને. શું ફેરફાર તમને લઈ ગયા એવું? ઓકે, બીજા કાકા આપણી સાથે છે, તમારું નામ કહેજો કાકા. મારું નામ હરજીવનભાઈ ભગવાનજીભાઈ વરસડા. ઓકે અર્જુનભાઈ, જે અત્યારે આપણે વાત કરીએ કે લીલાલેરમાં તમે છો તો રોજ ચૂંટણીની ચર્ચાયું થતી હશે અહીંયા બેઠા બેઠા, તો કેવી ચર્ચાયું થાય, શું કહે છે, ગામમાં માહોલ કેવો છે? જો કે અહીંયા તો એવી ચર્ચાનો બહુ પ્રશ્ન નથી આવતો, કારણ કે અહીંયા જે છે ને સિનિયર સિટીઝન સવારમાં એ સત્સંગ બહુ ચાલે એવો જ, બાકી તો અત્યારે આ નિવૃત્તમાં અને સિનિયર સિટીઝન એ બહુ ચર્ચા હતી થતી જ નથી ચૂંટણીનો વિષય એક, બાકી જ્યાં જ્યાં આ કાર્યાલય હોય આ તે હોય ત્યાં ચર્ચાઓ થતી હોય, અહીંયા તો કોઈ એવું બહુ કોઈ છે જ નહીં. આપણી મતદાન દેવાનો અધિકાર એટલે આપણે મતદાન કરવું જોઈએ, 100% એની વસ્તુ હતી. તમે જે પણ જે તે પક્ષ રાજકીય એને આપો
એ આપણું મતદાન કરવાનો અધિકાર છે, આપણી ફરજ છે, એ કરવું પડશે એમ. ઓકે કાકા, વાત કરીએ તો પહેલાંની જે ચૂંટણી હતી અને અત્યારની ચૂંટણીમાં તમારી દૃષ્ટિએ શું ફેરફાર? પહેલાંનો તો શું, તેથી નિષ્ઠાવાન જે આ સંસદો ધારા થાય એવા માણસો બહુ મળતા, કે અત્યારે તો દ્રષ્ટિ શું છે, પ્રતિષ્ઠાની દ્રષ્ટિ થઈ ગઈ. આવી પ્રતિષ્ઠાની દ્રષ્ટિ થઈ ગઈ, અત્યારે ચૂંટણીમાં ખર્ચા બહુ કરવા માંડ્યા, ચૂંટણીમાં ખર્ચા કરવા માંડ્યા એટલે શું થાય, માણસોની થોડી નીતિમત્તા બગડવા માંડે. કાકા મને સ્વાભાવિક છે, ગમે તેવો હોય અને થોડીક લાલચ જાય, આવું તો આવું બને અત્યારે એમ, ભલે બધા ખરાબ માણસો નથી હોતા, બાકી નિષ્ઠા થોડીક તૂટી જાય ખરી, પ્રતિષ્ઠા આવે, પૈસો બહુ વાપરે એટલે એની થોડીક એમ થાય કે આ પૈસો આમાં વાપરો એટલે થોડીક એમ થાય કે ઈચ્છા થાય કે હવે આ આટલો ખર્ચો થયો તો એનો વળતર પેટે કાંઈક આપણે વારીને આવું, આમ નીતિ બધા બગડે એમ, આવું તારણ છે, સમજી ગયા? બરાબર છે. અને નિષ્ઠાવાન માણસો છે એવા નથી, નથી એવું નથી. તમે અત્યારે જુઓ આપણે છે મોદી છે 16-18 કલાક કામ કરે છે, કોઈ દી રજા પણ નથી રાખતા, એની નિષ્ઠા છે, બાકી એમાં એને કોઈ નબળા કહેવાવાળા હોય એમ, એટલે આવું આવું પણ છે. એમ શું બાપભાઈ જસભાઈ પટેલ હતા અહીંયા જે હોનારતમાં વખતે રહી અને અહીંયા કામગીરી કરી હતી, પછી અહીંયા અપક્ષમાંથી અહીંયા ચૂંટાણા હતા, તો એ જ્યારે ઉમેદવારોની પસંદગી થતી અને અત્યારે ઉમેદવારની પસંદગીમાં કંઈ ફેર લાગે છે? ત્યારે શું છે, વ્યક્તિ ઉપર પસંદગી થતી, પ્રતિષ્ઠા માણો હાથે, અત્યારે પસંદગીમાં ફેરફાર ઝાઝો થઈ ગયો. અત્યારે નીતિમત્તાવાળા માણસોને પણ પસંદગી નથી થતી, અત્યારે એની પ્રતિષ્ઠા કોઈ પૈસાથી અત્યારે શક્તિવાળાની આંકવા માંડ્યા, શક્તિવાન હોય કે જે પૈસા ખર્ચી ગયો એવા ઉમેદવાર અત્યારે પસંદગીની એવાની વધારે નીકળે છે. નિષ્ઠાવાન માણસો ત્યારે એવા નિષ્ઠાવાન માણસો કેટલાય પણ છે અને અત્યારે પ્રજામાં થોડોક ફેરફાર થઈ ગયો, પ્રતિષ્ઠાવાળાને પૈસા સંપત્તિ હોય એને ચૂંટે, નીતિમત્તાવાળા બિચારા હારી પણ જાય છે, આવું પણ ફરી ગયું. આપણે ઘણી વાર અફસોસ પણ થાય કે આટલા માણસો આવા પ્રતિષ્ઠાવાળો માણસ હારી જાય ને અમુક માણસ આવે નીતિમત્તા વગરનો પૈસા બહુ વાળો હોય એવો પણ વિજય થઈ જાય, એટલે આવું થઈ ગયું છે અત્યારે. પહેલાં ટૂંકમાં અપક્ષો વધારે ચૂંટાતા, કારણ કે એનું કારણ શું હતું ને, અત્યારે અપક્ષો બહુ ઓછા ચૂંટાય છે. અપક્ષો અત્યારે શું, એ પોતે વ્યક્તિ એવું વ્યક્તિત્વ એવું હતું એટલે એ વ્યક્તિત્વ અને એને એના હિસાબે ચૂંટાઈ જતા, એને ખબર ત્યાં અત્યારે આવું પ્રલોભન આપતા નહીં એમ, એની નિષ્ઠા તે માણસોને થાય કે આ માણસ વ્યક્તિ જરૂર આપણા ઉપયોગનો છે એટલે આપણે એને વધારે પસંદ કરતા હોય આપણું કામ કરશે. હા, અને અત્યારે પક્ષ તરફથી થઈ ગયું, ગમે તેવો સારો એનો પણ પક્ષને માને એટલે એ પછી સારો ઉમેદવાર હોય નબળો હોય તો એ પક્ષ દાવે વોટિંગ કરે છે માણસો. અત્યારે ખૂબ સરસ આપણી સાથે અત્યારે આપણે અન્ય કાકા આપણી સાથે છે. કાકા રામ રામ, તમારું નામ કહેજો. વીરજીભાઈ. વીરજીભાઈ, તમે પહેલા કેમાં સર્વિસ કરતા, અત્યારે ક્યાં રહ્યો છો? શું નથી, ખેતી કરતો. ખેતી કરતા? ઓકે. કયું ગામ તમારું? માળિયા. નવા નવા માળિયા. ઓકે. પહેલાંની ચૂંટણી જે છે એ અને અત્યારની ચૂંટણીમાં કઈ તમને શું શું ફેરફાર લાગે છે? અત્યારની ચૂંટણી હાવ ખોટી જ છે, હાવ ખોટી માગણ જ છે બધા એમ. ઓલા દીએ છે ના માગે છે. બરાબર. માગવાનો હક છે તો કાલે એમ કે છોકરા બને તો એ અમને દીયો બધું, એક તો એ કાંઈ થોડું હાલે. તમે હે, પહેલાં તો એક ગુડ ગામનો ડોહો હાકી એને ધંધે મત દેતા, અત્યારે એ નો ધરી પતી ગયું બધું. અત્યારે તો મસ્ત, નરેન્દ્ર મોદી સિવાય કોઈ નથી, ભાજપ સિવાય આ ગુજરાતમાં લખવું લખી લે. બરાબર. ચૂંટણી પ્રક્રિયા અને અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ફેર શું લાગે? અત્યારે લાલચ, બીજું કાંઈ નહીં, લાલચ, મોટી લાલચ. ખેડૂત અમારે રહીએ ને અમે અહીં ખેડૂત છીએ તો અત્યારે માગીએ અમારું ધોવાઈ ગયું ને ફલાણું, એટલે કુદરતે દીધું છે વરસાદ ધોવાઈ જાય, ધોવાઈ જાય સમજવું જોઈએ ને. તમે બધા રહીએ ને એ ફેરવી ફેરવીને મારા જેવો હોય ને ફેરવાવી નાખો બોલવામાં. હું તો આખો દી ત્રણે ટીવીમાં બે જવું ને હાઈને હવા લગી ટીવી હમ 10 વાગ્યા સમાચાર જોઉં કોણ કેટલામાં છે. માહોલ કેવો લાગે છે તમને? સીટ મારી વારી આવશે આ નથી કહેતો કઈ થઈ, અમે આ મતદારમાં હા આ અમારો એરિયો હમલો રહ્યો ને ટંકારામાં આવે રવાપર ગામમાં. માહોલ કેવો લાગે તમને? માહોલ કેવો લાગે? માહોલ હજી જાયમો નથી એવું લાગે મને તો, પછી હું આપણે તો કોઈ એમ જાતા નથી રાજકારણમાં. બરોબર. લગભગ નથી જાયમો આમાં જોયો ભાઈ, વરીએ વરીએ ગયે પડદરી તાલુકા હોય એમ કહીએ ને, આ તો કગસરો આવો છે બોલા કે એમ બહુ વારો માણસ એટલે હંધાય આ માણસ મરજી પડે એમ બોલવા છે. બાર 90 જણા પૂછો 10 ને એમાં 10માં કેટલા જાજા કીએ એ આવશે બસ. 10માંથી જે કીએ એ વધારે આવશે. ત્યાં આપણી સાથે એક કાકા છે, તમારું નામ કયો કાકા? કાંઈ નથી બોલવું,
ઓકે કાકા, આપણે વિષય તમે તમારે કોઈ રાજકારણ નથી ખેલવાનું, આપણે ખાલી તમારો અભિપ્રાય જાણો. જે તમારું નામ કયો પેલા? મારું નામ સુંદરજીભાઈ વાલજીભાઈ અઘારા. કાકા, તમે જે છે પેલા શેમાં નોકરી કરતા? શું કહે? પાવર હાઉસ વણાક બોરી ધુવારણ, બે પાવર હાઉસમાં. બરોબર છે. તમે ઘણી બધી ચૂંટણી જોઈ હશે. અમારે શું છે કે ત્યાં કોલોનીમાં આવે એટલે મત દઈ દે, બાકી બીજું કોઈ અમારે પ્રવૃત્તિ ન હોય. અમારે પાવર હાઉસ ઉત્પાદન આરે સંબંધ. બરોબર. સમજા? અને કામ જે અત્યારે હતું પાવર હાઉસની અંદર, એવા તો અત્યારે કારીગર મળવાય દુર્લભ છે. અને ગુજરાતની અંદર જે કારીગરો છે એવા આખા ભારતમાં નહીં હોય. ગુજરાતનું એટલું બધું મહત્ત્વ હતું મને ખુદને ખબર છે. અત્યારે બધા કોન્ટ્રાક્ટરને આ ને તે ને બધું હાલે છે, બધા પાવર હાઉસને બધું એમાં કરકસર થાય. સરકારને પગાર ઓછો દેવો પડે, સમજા? પણ સ્પેરપાર્ટની ગાણી નીકળી જાય, સ્પેરપાર્ટ એટલા બધા નીકળી જાય, એના કરતાં તો પગાર સસ્તો પડે દેવો. અને કેપેબલ માણસ હોય એને જ દેવો. ઓ લોકો વેપાર કરતો કરતો કોન્ટ્રાક્ટ લઈ લે છે, માણસોને કામ આપે છે. શું તમે કહીને રાખો કરવું હોય તો. હવે સાહેબ લોકો એને પૂછતા નથી કે ભાઈ આ સ્પેરપાર્ટ આટલા ખરાબ થાય છે કેમ થાય છે, કેમ રેગ્યુલર કામ નથી થતા, આટલા મશીનો કેમ બગડે છે, કોઈ પૂછવાવાળું છે નહીં. ઓકે કાકા, આપણે વાત કરીએ પહેલાં ચૂંટણી જે છે એ કેવી કેવી રીતે થતી, અત્યારની ચૂંટણી કેવી રીતે થતી? ચૂંટણીમાં તો અમારે અંદર આવી ન શકતા કોઈ. કોલોની જ અમારી હતી. ઓલઓવર આપણે વાત કરીએ, કારણ કે તમે બીજું જોતા હશો પહેલાંની જે ચૂંટણી છે, ચૂંટણી પ્રક્રિયા કેવી હતી ને અત્યારે કેવી? અમારો પ્રોજેક્ટ રહ્યો ને એની અંદર અમારે મત દેવા જવા સિવાય કાંઈ કોઈ અંદર આવી જ ન શકતું. બરોબર. સમજા? પ્રોહિબેટેડ એરિયા હતો, એની અંદર કોઈ ચૂંટણી નહીં, પ્રચાર નહીં, કાંઈ નહીં. નોકરી અને ચૂંટણી, ચૂંટણી આવે એટલે આપણે મત દઈ આવવાનું, બસ ફિનિશ. ઓકે. અત્યારનો માહોલ કેવો લાગે છે તમને? હવે અત્યારનો માહોલ તો હવે એમ કહીને કે જો હુઆ વો અચ્છા હુઆ, જો હો રહા હૈ વો અચ્છા હો રહા હૈ, ઓર જો હોગા વો ભી અચ્છા હો રહા. ઓકે. જે થાય સારું થાય, બધું સારું થશે. કારણ કે પહેલાં કશું જ નહોતું આપણી પાસે. અત્યારે આપણી પાસે ઔદ્યોગિક, આ તો ઠીક છે, સરકાર જરાક રસ લે અને કોઈ પણ વિષયમાં ઉત્પાદનમાં લે તો આખી દુનિયાને અફાવે એટલે આપણી પાસે કારીગરોને બધી રીતે ટેકનોલોજી આવી ગઈ છે. આખી દુનિયાને અફાવે મને એટલો વિશ્વાસ છે. એમાં આપણે પ્રવૃત્તિ કરવાની, તારીને મારીને એ બધું નહીં. હવે જે આવે આપણા દેશને આપણે મજબૂત કરવાનો છે. કોઈ પણ હિસાબે, કોઈ પણ ઘરમાં પણ કાંઈક પ્રોડક્ટ તમે બનાવો તો આવે. બાકી ખૂબ સરસ. આ હતા જે લીલા લહેરના જે છે કે જે દરરોજ સાંજે સુખ દુઃખની જે છે એ વાતો કરતી કરતા અને અહીંયા જે છે પોતાનો સમય પસાર જે છે નિવૃત્તિનો સમય પસાર કરે છે. તો મિત્રો, નવી અપડેટ નવા સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.